હકીકત છે. આપણે તો ઝીણા ઝીણા ટેન્શનમાં આવી જાય. તમે સાંભળો, એક ભાઈ પેલા તો આપણે બસમાં જતા બધા, એક ભાઈ મારી બસમાં બાજુમાં બેઠેલો, હાવ એવી રીતે નિમાણો બેઠેલો ને, એટલે મને એમ થયું કે થયું શું હશે. એટલે મેં ધીમે દિન પૂછ્યું, મેં કેમ ભાઈ હાવ નિમાણા બેઠા, શું થયું? મને કે પગાર ન મળ્યો મને. એને હવે એને પગાર ન મળ્યો એમાં ડીમ થઈ ગયેલો. હાવ મને કે પગાર ન મળ્યો મને. એટલે મને એ થયું કે આનો 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 પગાર કોણ ખાઈ ગયું છે. અરે મેં કીધું ભાઈ કેમ તમને પગાર કેમ ન મળ્યો, કોઈ લઈ ગયું? તાકે ના, આગલા મહિને લઈ લીધો છો. બોલો, અગાઉ અગાઉ ઉપાડી લઈને આપણને ટેન્શન નાખે. ખરેખર આમ જો આ માલિયા જેવા એટલા બૂસ મારીને વૈયા ગયા, એટલું લેણું એની માથે, બૂસ માર્યું તો એ ઢીલા ન પડે, અને આપણે થોડું ઘણું હોય તો શું કે અરે અમે મરી ગયા. જેનો જેની અંદર જેને વિશ્વાસ હોય ને સાહેબ, જેને મોટો ભરોસો હોય એને તકલીફ નથી પડવાની. આ કોરોનામાં વધારે તકલીફ કોને પડી? હા, અહીંયા દુબળા હતા એને, મને કોરોના તો અમુકને તો ખાલી રિપોર્ટ નીકળ્યા હતા ગુજરી ગયા. ડોક્ટરે જેમ કહે ને તમને કોરોના છે, મને કો ના બોલે તો નીકળી જાય. બોલો, અને અમુકને રિપોર્ટમાં કીધું ને તમને કોરોના છે, ઓ ભાઈ કીધું ભાઈ એમાં હું થઈ ગયો, એમાં સાહેબ કોરોના માંદો પડે, એ નથી બીમાર પડે. બોલો, જેને આત્મવિશ્વાસ હોય, જેને ભાવ હોય, જેને સ્નેહ હોય, એમ આ ધાર્મિક ઉત્સવ આની અંદર જેને દાન આપ્યું છે. સાહેબ હું હમણાં જોતો હતો બધા દાતાઓ, એ કોણ આપે છે? જેને શ્રદ્ધા અને ભરોસો છે, એને ખબર છે કે હું આ મારી કુળદેવી માટે માં ભગવતી મહાકાલીના કાર્યમાં હું 1000 વાપરીશ ને તો 1000 ગણું દેનારી ઈ બેઠી છે, ભલા માણા ઈ ભગવતી બેઠી છે. આપણે શું કરીએ છીએ? આપણે કેટલું આપ્યું ઈ યાદ રાખીએ છીએ, પણ એણે આપણને કેટલું આપ્યું જો ઈ યાદ રહી જાય ને તો કોઈ બી તકલીફ ન પડે, ભલા માણા ઈ આપણને આપે. અને કેવી ભગવતી, તમે જ્યાં લખો એને લખી લેજો, જ્યારે જ્યારે કોઈ પણ પુરુષ ઈ જ્યારે હિંમત હાર્યો છે ને, ત્યારે આ દેશની સ્ત્રી ઊભી થઈ છો. એણે કીધું છે કે તમે મુજાતા ને હું બેઠી છું. હા, આપણે ઘરે તે કોઈ એવી વ્યક્તિ હોય તો જ મહેમાનને લઈ જઈને કે ઘરે, નગર લાગે તમને મહેમાન ઘરે લઈ જવાય, અઘરા ભટકાણા હોય આપણા ઘરે. એક ભાઈ એની પત્નીને ફોન કર્યો કે 5 મહેમાન લઈને આવું છું, રસોઈ તૈયાર રાખજો. તો હામેલી ઝીણા અવાજમાં જવાબ આવ્યો, એ સુવિધા આપકે ટેલિફોન મેં ઉપલબ્ધ નહીં હૈ, હવે લઈ જા લે. હા 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 હા, એટલે કીધું છે કે જ્યારે જ્યારે કોઈ પણ પુરુષ, સાંભળી લેજો, ભગવાન શેઠ સગાળસાને ત્યાં રક્તપિત્ય બનીને જેદી આવ્યા, સાધુને જમાડ્યા વગર જમવું નહીં. પરમાત્માએ પરીક્ષા લીધી, 8-8 દિવસની વરસાદની એલી મૂકી સાહેબ, એક દિવસ એક રાત, બે દિવસ બીજી રાત, ત્રીજો દિવસ ત્રીજી રાત, એમ 7-7 દિવસ નું એમ કહેવાય કે વરસાદની એલી. માણા તો શું, પણ આ ડાળેલી પક્ષી ઓલી ડાળે ન જઈ શકે એટલો વરસાદ પડે છે, કોઈ માણા દેખાતું નથી. 7-7 દિવસના ઉપવાસ બન્યા છે પતિ પત્નીને, અને એક જ અંદર વ્રત હતું સાહેબ, ભાંગી પડીએ પણ નિયમ તોડીએ નહીં, વ્રત લીધું છે બસ. અને અખિલ બ્રહ્માંડનો માલિક તેથી સાધુનું રૂપ ધારણ કરીને ધરતીમાં આવ્યો. જો કેવી કસોટી કરે સાહેબ. કોઈ સમાચાર આપણે સાંભળીએ છીએ સાહેબ, આપ કથા જાણો છો, એમાં મારે વધારે નથી જવું, પણ અહીંયા જાય રક્તપિત્યા સાધુના રૂપ ધારણ કર્યું. કેવું, કોઈ એને જોઈ ન ગમો, જોવા ન ગમે, અંદરથી લોહી અને પરુ હાલ્યા જાય. અને એને આ દેશનો વાણિયો એમ કહેવાય, ધીરે ધીરે નવરાવે છે રૂના પૂંભળાથી. આ રાડ્યું ના કે મૂકી દે, એ વાણિયા મને રહેવા દે, મને પીડા થાય કે ના પ્રભુ હમણાં રેડી આવ, હમણાં હમણાં તમને આગળ જુઓ તમને. અને રસોઈ ધરી છે, અને હવે સંત, જો સંતનું રૂપ ધારણ કર્યું છે અખિલ બ્રહ્માંડના માલિકે. પણ તમે કલ્પના કરજો આ ગુજરાતની ભૂમિની તાકાત કેવી છે, કે અહીંયા વ્રત લઈને એ ઈશ્વરને ડગાવી દે, એ પોતે ન ડગે, એ આ ધરતી છે આપણી ભલા માણે. આ જેવી તેવી ધરા નથી. ગુજરાતના
એમ કહેવાય કે વૈષ્ણવ વાણિયા, અને આપ જામ કહેવાય કે જમવાની થાળી દીધી ને એટલું કીધું પ્રભુ આપ જમી લ્યો, આપ જમો પછી અમે જમીએ, અમારે આઠ આઠ દિન ઉપવાસ છે. તેથી ભગવાને એટલું કીધું કે શું રસોઈ શું છે આમાં, કે પ્રભુ આપ કયો તમે જે કયો રાંધી દઈએ. અને ત્યારે કીધું તું કે ગાંડા હું અઘોરી સંપ્રદાયનો સાધુ છું, અન્ન નથી લેતો, હું તો માટી ભરખનારો છું, હું પરમાટી ખાનારો છું. સાહેબ કસાય વાડેથી જે વાણિયાનો દીકરો કહેવાય ગયો, સાહેબ કોઈ દી વૈષ્ણવ વાણિયો એમ કહેવાય કે પરમાટી હામું કોઈ દી જોવે નહીં, પણ ઈ શેરીમાં જાવું કેમ, કસાય વાડામાં જાવું કેમ. અને તેથી વાણિયો એક પોતાનું વ્રત પાળવા માટે કસાઈવાડામાં લઈ જાય, પરમાટી જોખાવી વાસણમાં લઈને આવે છે. અને જે જગદંબાએ કડવું દાંતણ કોઈ દી ન કર્યું હોય એ સંગાવતીએ રાંધ્યું છે, અઘરું કેવું થયું છે કલ્પના કરો તમે. એ રસોઈ તૈયાર કરી અને પરમાત્માને મૂક્યું, લ્યો પ્રભુ આપનું ભાવતું ભોજન છે, મહાત્માજી જમી લ્યો. શેનું છે? પશુનું. અરે વાણિયા હું તને કહેતો હતો ને અહીંયા મને મૂકી જા, મને શું કામ હેરાન કરે છો? એક તો મને બીમારી છે, એક તો હું પીડાઉં છું, અને એમાં તું મને ઉચકીને અહીંયા લાવ્યો કે પણ આપે જે કીધું એ રસોઈ છે, પરમાટી છે. અરે ગાંડો થામાં આવો, ઘોરી સંપ્રદાયનો સાધુ છું, હું માણસનું માટી ખાઉં છું, અઘોર સાધના કરનારો છું. ખરેખરમાં અઘોરી સાધુ આવા હોય જ નહીં સાહેબ, આ તો પરીક્ષા કરવા માટે પરમાત્માએ આવી વાત કરી છે સાહેબ. બાકી તો અઘોર સંપ્રદાય એ મહાકાલી અને કમાક્ષી અને મહાકાલ અને શિવના ઉપાસક હોય છે ખરેખર તો સાહેબ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આ તો પછી અમુક એવી રીતે વાતો કરીને, પણ અહીંયા તો પરીક્ષા કરવા માટે ભગવાને કીધું કે હું માનવની માટે ખાઉં છું. હવે માણસ દાડીએ ન મળે, મરવા હાટું કોને ગોતવો સાહેબ? હે શેઠ સગાડશે ધ્રુજી ગયા. હવે આંગણે લી કોઈ સાધુ ભૂખ્યો જાહે તો કાઠિયાવાડમાં કોગદી ભૂલો થા ભગવાન, થાને મારો મહેમાન તને સ્વર્ગ ભૂલાવું શામળા. મોહન થાજે મહેમાન અમઘર એક જ વાર, તો તો જવ ને રાતી જુવાર, તને સને જમાડું શામળા. ઈ કાલથી કોઈ દુહો નહીં ગાય, અમારી ગરવી ગુજરાતની ગરમાઈ તૂટશે. ઓરડાની અંદર વાત એ હાલે, ધ્યાનથી સાંભળજો, મારે તમને ખૂબ હસાવવા છે સાહેબ, પણ આ પ્રતિષ્ઠાનો ઉત્સવ છે, એક બે મીઠી વાતો ન કરીને તો મારો ધક્કો ફેલ જાય ભલા માણા. હસાવી તો શકું સાહેબ તમને, ત્રણ કલાક તમારું મોઢું ભેગું ન થવા દઉં, પેટમાં આંટીઓ પડાવી દઉં, મૂકું નહીં એમ તમે શું સમજો.